ભક્તો ક્યારેક ક્યારેક ભક્તોને ભગવાનને રાજી કરવાનું કેવા તાન જાગતો. એક અદભુત પ્રસંગ મને બહુ ગમે એટલે તમને કહી દઉં. એક વૈષ્ણવ ભક્ત જમનાદાસ નામ, પ્રભુ પ્રેમી, પરમાત્માની સાથે ખૂબ લગાવ. એના મનમાં વિચાર થયો, લાવ આજ હું પરમાત્મા માટે સરસ ફૂલ લઈ આવું. માળીની દુકાને આવ્યો છે, ઘણા બધા હાર વગેરે વગેરે ટીંગાતું હતું, આમાં શીખજો. એમાં એક સરસ ફૂલ હતું, સરસ ફૂલ ખીલ્યું, એટલું સરસ ફૂલ એને લાઈફમાં પહેલી વાર ફૂલ બહુ ગમી ગયું. એના મનમાંથી બાદ આ ફૂલ મારા ઠાકોર માટે લઈ જવું છે. આપણે ખબર નહીં આ ક્યાંથી બધી પદ્ધતિ આવી. મહાપૂજા કર્યા ને પછી હોપારી લેવા જાય, અને કરિયાણાની દુકાન જઈને એમ કે સોપારી આપશો? સોપારી તો છે ને, હું ભાવ તો આટલા રૂપિયા કહ્યું, આટલી બધી મોંઘી? પણ ભાઈ હોપકારી તો મોંઘી હોય ને, એ થોડી મફત આવે છે. પણ તમારે કાઢી નાખો નહીં, આપો પણ સસ્તી આપો. પૂજામાં કાઢી નાખેલી હોપારી દો આપણે. તમને બધાને કહો, જિંદગીમાં ભક્તો આ ધંધો નહીં કરતા. જિંદગીમાં ભલા મણા પરમાત્માને માટે તમે સારી વસ્તુ વાપરો, તમે ભિખારા થઈ જવાનો છો, તમને શરમ નથી આવતી? તમે ભગવાનને છેતરવા બેઠા થયા છો. કાઢી નાખેલી હોપારીઓ ભગવાનને માટે તમે આપો. અરે કાઢી નાખેલો બાજ રહો, એને તમે મંદિરે જાઓ ને ત્યારે ગામડાના લોકો કાઢી નાખેલો બાજરો, કાંધાનો બાજરો એને ઠાકોરજી માટે મૂઠણી માટે લઈ જાય. એટલે તમને શરમ નથી આવતી? તમે શું વિચારી રહ્યા છો? જેણે તમને બધું જ આપ્યું છે, જેણે તમને બધું જ આપ્યું છે, એ ઠાકોરને માટે તમે સારી સોપારી ના આપી શકો? અને ઠાકોરજીની પૂજા કરવાની હોય, મહાપૂજા હોય, ગમે તે હોય, તો માર્કેટમાંથી વસ્તુ લેવે, ફૂલ લાવે, એક્સવાય ઝેર લાવે, એવું લાવે કે કોઈ ન લે, વધેલું લાવે, આ સસ્તમ પડે ને. એટલે ભલા માણા ભગવાન જેવો આ દુનિયામાં કોણ કિંમતી, કોણ કિંમતી? અનંત કરોડો બ્રહ્માંડ એક તાજવા મૂકી દો ને એક તાજવા પ્રભુને રાખો ને તો બાપ પ્રભુનું જ પલ્લું ભારે થાય. એ ભગવાન લઈ જવાના માટે આજ તમે એના માટે કોઈ વસ્તુ ખરીદવા માટે ગયા છો, તમે કાઢી નાખેલી વસ્તુ ખરીદો, તમને ભગવાનનો મહિમા નથી, પ્રભુનો મહિમા હોય તેવું ક્યારેય ન થાય. સબસ્ક્રાઇબ કરો સરદાર કથા ચેનલ ને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નવીનતમ વિડિયો સૌથી પહેલા મેળવો.